રાપરના ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયા અને રાપર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પ્રમુખ માનનીય સોનિયા ગાંધી પર કેન્દ્ર સરકારના ઇશારે ઇફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ખોટા કેસમાં ખોટી રીતે સમન્સ પાઠવતા રાપર તાલુકા કોંગ્રેસ ટીમનો આક્રોશ વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. સત્તાએ કોઈના બાપની જાગીર નથી, સત્તા બદલાતી રહે છે, સત્તાનો દુરુપયોગ એ ભાજપનું પ્રથમ પગથિયું છે તેમ તેમણે જણાવ્યું. તો હાલમાં સોનિયા ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં 3 દિવસ પૂછપરછ માટે ઈડી દફતરે બોલાવવામાં આવ્યા હતા, જેને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ને 3 દિવસ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, ત્યારે ગુજરાતના રાપરમાં પણ શ્રીમતી સંતોકબેન બચુભાઈ અરેઠિયા દ્વારા પ્રદર્શન કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સત્તા કોઈના બાપની જાગીર નથી ને સત્તાનો દુરુપયોગ કરવો તે કેટલું વ્યાજબી છે તેમ તેમણે જણાવ્યું હતું. ત્યારે રાપર ખાતે પણ તાલુકા કોંગ્રેસની ટીમ સાથે આક્રોશ પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ વિસ્તારના તમામ લોકો એમની સાથે રહેશે, કારણ કે સત્ય સત્ય હંમેશા સત્ય હોય છે. સત્ય ને આપા તાલ મે રૂપિયે કે પાઘડી લોટ મે લે જાય. આ ભાજપની સરકારનો જે વ્યવહાર છે એને ખુલ્લો આમ લોકો સુધી પહોંચી ગયો છે. અને આજે છે આજનો ઈડીનો જે સંદેશ છે, જયારે ઈડી દ્વારા વારંવાર એમના સમસ્ત પરિવાર ને રાહુલજીને પણ એ ઈડી દ્વારા વારંવાર બોલાવીને હેરાન કરીને પરેશાન કરી રહી છે, ત્યારે આપણે શું સાથે મળીને આ જો હુકમી સરકાર જેના માઇન્ડમાં ફક્ત ને ફક્ત આ ખુદશાહી વલણશે, લોકોનું પ્રજા વોઇસ ઓફ ધ પીપલ ઇઝ ધ વોઇસ ઓફ ધ કોન, પ્રજાનો અવાજ સાંભળવાના બદલે તે પણ ગુણપતિના અવાજની રાજતી અને ચાલતી અને વહીવટ ગેરવહીવટ કરતી આ મનસ્વી સરકારને અમે આજથી વખોડીએ છીએ. અને સોનિયાજી સામે જે એમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમારા રાષ્ટ્રીય લેવલે પદસ્થિત લોક જાગૃતિ લોક ચેતના સરકારને ઉગાડી પડવા માટે આજથી આપણે કટિબદ્ધ બનીએ. આવો સૌ સાથે મળી ભાજપના